પડી શકે. રુઝાનબેન, સલમાન ખાન અહીંયા છૂટી જાય છે, પુરાવાની જ વાત એમણે કરી, બહુ સરસ એવિડન્સની વાત એમણે કરી. આ પોલીસ કર્મી જે કહી શકાય કે સલમાન ખાન જેટલો મજબૂત તો નથી ફિનાન્શિયલી અથવા તો કોઈ પણ રીતે, શું લાગે છે આની પાસે પાછળથી જે એનું આઈડેન્ટિફિકેશન કરીને ત્યાર પછી ખરેખર એવું વ્યક્તિ એ છે કે કેમ, એ જજ કરવું મુશ્કેલ નહીં પડે? સી, સલમાન ખાન તો એક બાજુ આપણે સલમાન ખાન નો કેસ લઈએ, એક બાજુ સંજય દત્ત નો બી કેસ લેવાય કે સંજય દત્ત ના છૂટ્યો. સલમાન ખાન છૂટ્યો છે, જગ જાહેર છે કે શું બધું થયું છે, જગ જાહેર છે. લેટ અસ હોપ કે ફાઇનલી જસ્ટિસ ઇઝ ડન. પણ હવે આપણે આ ભાઈની વાત કરીએ છીએ, આ દિનની તમારી વાત સાચી છે કે અગર એનું વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન નહીં થાય. હવે તમને પહેલા તો એક સમજાઈ દઉં કે એ પકડાયો કેવી રીતે, કારણ કે એનો આપણે ખાલી પાછળનો જ ભાગ દેખાતો હતો. એટલે પોલીસોએ, થેન્ક્સ ટુ મીડિયા પ્રેશર, અગેન હું રિપીટ કરું છું, પોલીસોએ એટલે મહેનત કરી અને સૌથી પહેલા તો એનું હાઇટ જજમેન્ટ લીધું કે ભાઈ આ હાઇટ છે 10 ફૂટ, 5 ફૂટ 10 ઇંચની હાઇટ છે, કારણ કે એવરેજ બહેનોની હાઇટ છે 5 ફૂટ 4 ઇંચ જે ફોટામાં દેખાતું હતું. સેકન્ડ, પોલીસે જોયું કે આ ભાઈને પાછળથી થોડી ટાલ જેવી દેખાતી હતી, રિસીડિંગ હેરલાઈન જેને કહીએ, તો એમને લાગ્યું કે આ 45 વર્ષથી ઉપરના ભાઈ છે. ત્રીજું, પોલીસે જોયું કે અમને જે પોલીસના કપડાં પહેર્યા હતા ને નીચે બ્લેક શૂઝ હતા, એનો મતલબ કે આ કોન્સ્ટેબલ લેવલ આવા કપડાં પહેરીને બ્લેક શૂઝ પહેરે, બીજા લેવલ બ્રાઉન શૂઝ પહેરે, એટલે આ રીતે. એટલે આ બેને બીજે, હા, ચોથી જે એમને એની સાઈડમાંથી એની એક ફ્રેમ દેખાતી હતી, આમ જોશો તો ફ્રેમ છે ને એમ ગોલ, ગાંધી જેવા, ગાંધીજી જેવી પેલી એમ ગોલ ફ્રેમ છે. એટલે આટલી ચીજ પર હવે એ લોકોએ એ દિવસે 10,000 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ત્યાં કાર્નિવલમાં હતા, એટલે એ 10,000ના ફોટાનું એ લોકોએ મેપિંગ કર્યું અને એમાંથી આ આટલી ચીજ કાઢી, તેમાંથી 3 કે 4 જણોને એ લોકોએ શોર્ટલિસ્ટ કર્યા અને એમાંથી આ ભાઈને જ્યારે પોલીસ ટાઈપ તહેકીકાત થઈ, પૂછવામાં આવ્યું, ત્યારે આ ભાઈ તૂટી પડ્યા અને કહી દીધું કે હા ભાઈ મારે, એટલે ઈ એક્સેપ્ટેડ કે હી હેડ ડન સમથિંગ લાઈક ધીસ. એટલે એના એ રીતે આ ભાઈ પકડાયા છે. હવે આ તો એક્સેપ્ટ થઈ ગયું, એને પકડાયા, એને સસ્પેન્ડ કર્યા, હવે એની પર FIR થાય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે અગર આ ભાઈને અગર વ્યવસ્થિત શું કહેવાય, ટેકનિકલી હવે પ્રૂવ કરવું પડશે કે આ ભાઈ જ ત્યાં હતા, કારણ કે અત્યારે તો એક્સેપ્ટ કર્યું છે, કાલ ઉઠીને ના પાડી જશે. અને અને જેને કે તમે સલમાન ખાનના જ કેસ વાત કરો છો યા બીજા ઘણા કેસમાં બિચારો જજ તો ઘણીવાર આપે છે જજમેન્ટ, ખબર હોય છે બધાને, પણ બીકોઝ ઓફ ધીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ જે વચ્ચે જે લોકો સાથે થયું હોય યા જે લોકોએ જોયું હોય એ લોકોને એકચ્યુઅલી કહેવા જાય તો પોલીસ વાળાએ સામેથી આવી અને રિક્વેસ્ટ મૂકી છે કે તમે આવો, વી વિલ પ્રોટેક્ટ યોર આઈડેન્ટિટી, તમારી આઈડેન્ટિટી અમે બહાર નહીં બતાવીએ અને અમે, કારણ કે અગર આ વિટનેસ આવશે નહીં ત્યાં સુધી આ બેનને પૂરો ન્યાય, અરે આ બધી બહેનોને પૂરો ન્યાય નથી મળવાનો. એટલે જેમ નોર્મલી ઘણી વાર પોલીસ પેપર એડવર્ટાઈઝમેન્ટ આપે છે કે ભાઈ તમે અમને કહો શું થયું છે, વી કેન હેલ્પ, સિમિલરલી આ રીતના એ વિટનેસીસોને બહાર આવવું પડશે, જેને વિડીયો પાડ્યો છે એને બતાવવું પડશે, તો સારો કેસ બનશે. અને બીજી રીતે એક બીજો પણ બી સારો કેસ બનશે કે આમાં ફોર્સેનિક્સ ની જરૂર છે. ફોર્સેનિક્સ એટલે શું કે માણસનું જે ફોટા પરથી ખબર પડી જાય કે આ માણસની હાઈટ કેટલી છે, વેટ કેટલું છે, વિથ કેટલી છે કમરની લેન્થ અને પગની લેન્થ, એટલે એ બધું બી એ લોકો આખું મેપિંગ કરી કરી અને અગર કેસ વોટર ટાઈટ નહીં બનશે તો સાહેબ કહી